કર્ણાટકમાં અનામતની માંગ મુદ્દે ફરી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે પંચમશાલી લિંગાયત સમુદાયના એક લાખથી વધુ લોકોએ આ સમુદાય કર્ણાટક સરકાર પાસે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતની માંગ કરી રહ્યું છે લિંગાત વસ્તીના સાહીઠ ટકા પંચમસાલી લિંગાતો છે રાજ્યમાં આ સમુદાયની કુલ વસ્તી લગભગ અઢાર ટકા છે માહિતી અનુસાર ભાજપના ધારાસભ્ય ગોડા પાટીલ પોતે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે બસન ગોડા એ જ ભાજપના ધારાસભ્ય છે જે પાર્ટીના દિગ્ગજ નેતાઓ બીએસ યેદીયુરપ્પા અને બીએસ બોમ્બોએ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે પંચમ સાલી લિંગાયતોનું કહેવું છે કે લિંગાયત સમુદાયનો મુખ્ય ભાગ હોવા છતાં તેમને જરૂરી રાજકીય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી પંચમ પંચમસાલી લિંગાયત મોટાભાગે ખેડૂતો છે અને વિવિધ રીતે ખેતી સાથે સંકળાયેલા લોકો છે વીર શિવલિંગતોને હાલમાં ઓબીસી કોટાની થ્રી કેટેગરી હેઠળ પાંચ ટકા અનામત મળે છે તેઓ ટુ એમાં જવા માંગે છે જેથી તેમને પંદર ટકા મળે આગામી વર્ષે એપ્રિલ મે મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ પગલું મહત્વપૂર્ણ રહેશે